વિજાપુર પાલિકાની ઉદ્ધતાએ કામગીરી બતાવવા રૂમાલ બાંધેલા વેપારીઓને માસના નામે ધમકી, રૂમાલ બાંધ્યો હોવા છતાં દંડ કરાયો. વિજાપુર કોરોનાના મુદ્દે વેપારીઓને આપવામાં આવેલ તાકીદ બાદ નીકળેલા પાલિકાના એપ્રેન્ટિસ કર્મચારીઓ વેપારીઓ માસ્કના મુદ્દે રૂમાલ કે માસ્ક બાંધેલા વેપારીઓ સામે દંડકીય કાર્યવાહી કરતા રોષ ઉભો થવા પામ્યો હતો. જ્યારે કેટલાક લોકો માસ્ક વગર ફરતા હોવા છતાં વેપારીઓને હેરાન કરતી કરાઈ રહી હોવાની બૂમો વધી છે. પાલિકાના કાયમી કર્મચારીઓ ઓફિસમાં બેસીને દંડ વસૂલવા ટ્રેનરો તેમજ ટેમ્પરરી એમ્પ્રેન્ટિસ દ્વારા કામગીરી કરતી હોવાથી રકઝક ના બનાવો બનતા હોય છે. પાલિકાની કામગીરીને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક વેપારીઓના જણાવ્યા અનુસાર મનીષાબેન રાઠોડ એસઆઈ ટ્રેનર તરીકે ફરજ બજાવી રહ્યા છે, જે અમદાવાદથી અપડાઉન કરતા હોવાની ચર્ચા જાગી છે. જ્યારે સ્થાનિક એસઆઈ દિનેશભાઈ પટેલ છે, તો બે એસઆઈની પાલિકાને સી જરૂર પડી તેવા પણ નગરજનોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે. શિખાઉ કર્મચારીઓ જો નીકળશે અને સિનિયર કર્મચારીઓ જો પાલિકામાં બેસી રહેશે, તો આવા વેપારીઓને હેરાનગતિના બનાવો બનતા રહેશે. સરકારી માસ્ક ના હોય તો રૂમાલ પણ બાંધી શકાય તેવી છૂટ આપી હોવા છતાં દંડ ફટકારવામાં આવતા પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જ્યારે સ્થળ ઉપર આવેલ ટ્રેનર એસઆઈએમ માસ્કને પણ દુપટ્ટો બાંધ્યો હતો, તો રૂમાલ બાંધનાર વેપારી સામે દંડ વસૂલવાનો શું મતલબ હતો તે પ્રશ્નો વેપારીઓ માંગ ઉઠી રહ્યા છે. સૈયદજી બુખારી, જેડેશ ટીવી, વિજાપુર.